वर्णि वे शरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। श्री ठाकुर जी महाराज की। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। सत्संगनी मां अपना आदि गुरु मुक्तानंद स्वामी प्रगट थया ते पावन पर्व हमणाज आवी रह्यो छे। 263 वर्ष थई रह्या छे। आ पावन प्रसंगे 263 कलाक એટલે કે 11 દિવસની અખંડ ધૂન, દિવસ અને રાત નોન સ્ટોપ જે જે ભક્તો સંતો આ ધૂનમાં જોડાયા છે બધાને વંદન કરી આવો। મુક્તાનંદ સ્વામીનું સ્મરણ કરવું એટલે ભગવાનનું સ્મરણ કરીએ અને જેટલો અંતરમાં આનંદ થાય, જે દિવ્ય પ્રાપ્તિ થાય એવી જ પ્રાપ્તિ મુક્તાનંદ સ્વામીના સ્મરણમાં છે। ત્યારે આજે હરિચરિત્રામૃત સાગર પુર 8મો તરંગ 14મો એમાં 20મી અને 21મી કડી ભગવાન શ્રીહરિ શ્રીમુખે સાધુતાના મહિમાની ગરિમાની વાત કરે છે। અને ઇતિહાસમાં યાદ રાખીએ સાધુતાની વાત જ્યારે જ્યારે છેડાશે ને ત્યારે દીવાદાંડી સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સ્થાન પ્રથમ યાદ કરવામાં આવશે। મુક્તાનંદ સ્વામીને યાદ કરી મહારાજ જે બોલ્યા છે, સાગરમાં જે લખાયું છે, આવો અદ્ભુત આ વાત। मुक्त मुनि सम संतन के हु, मुक्त मुनि सम संतन के हु, मुक्त मुनि सम संतन के हु, मुक्त मुनि सम संतन के हु। सर्वोपरि सर्वोपरि हम जानत ते हो। महात्म्य के गुण हे अधिकाई, महात्म्य के गुण हे अधिकाई, महात्म्य
महात्मा के गुण हे अधिकाये, दिन दिन प्रति लेत चढ़ाई, दिन दिन प्रति लेत चढ़ाई, दिन दिन प्रति लेत चढ़ाई, दिन दिन प्रति लेत चढ़ाई। मुक्त मुनि सम संतन के हो, 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 सर्वोपरि हम जानत ते हो, सर्वोपरि हम जानत ते हो। साधुताना सद्गुणोनी वात करता श्रीहरि श्रीमुखे एम कहे छे, आ मुक्तानंद स्वामी समान बीजा कोई संत नथी। अमे आ मुक्तानंद स्वामी ने सर्वोपरि जाणीए छे, सर्वश्रेष्ठ संत जाणीए छे। मुक्तानंद स्वामी मां महात्म्य नामनो गुण अत्यंत अत्यंत अधिक रह्यो छे। एटलू ज नहीं, दिन प्रतिदिन महात्म्यनो गुण स्वामीनो वधतो ने वधतो जाए छे। गुणात्यानंद स्वामी वातों में कहे, आ सत्संग में महिमा समझवा जेवू बीजू कोई साधन नथी। वचनामृत लोयानु त्रीजु महाराज एम कहे, भगवाननो भगवान ने भगवान ना संतनो महात्म्य ज्ञाने सहित निश्चय थाय तेनाथी भगवान ने भगवान ना संतने अर्थे शुं न थाय। महिमा आ सत्संगनो प्राण छे, महिमा आ सत्संगनो पायो छे। महिमा नथी तो अपनी बद्धी साधना अधूरी छे, अने महिमा छे तो अपनी साधना थोड़ी छे, अल्प छे तो पण अनंत छे। आओ भगवान श्री हरि जेने मोहर छाप मारता हो, सागर मा तो महाराज एम कहे छे, सागर ने बीजी उपमा न आपी सकाय, सूर्य ने बीजी उपमा न संभवे, एवी रीते जेटला साधुओ छे ने એમાં મુક્તાનંદ સ્વામી જેવા બીજા સંત નથી। મુક્તાનંદ સ્વામીને કોની ઉપમા આપીએ, અનુપમ આ સંતને ઉપમા તે વળી સિદ્ધી જીએ। જેમ ભગવાન અજોડ છે, એમ મુક્તાનંદ સ્વામી માટે ભગવાન શ્રીહરિના આ શબ્દો એમ સાબિત કરે છે કે મુક્તાનંદ સ્વામીની સાધુતા અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ એ પણ અજોડ છે। હા, આપણે એ પણ ભૂલવું ન જોઈએ, આ સત્સંગમાં એવા એવા સત્પુરુષો એવા એવા મોટા પુરુષો થયા છે। આજે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીને આપણે યાદ કરીએ, સ્વામીનો મહિમા પણ એવો જ છે। ગુલાબની દ્રષ્ટિએ ગુલાબનો મહિમા છે, મોગરાની દ્રષ્ટિએ મોગરાનો મહિમા છે। ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી રાધિકાજી અથવા અર્જુનજીને જો કાઢી લેવામાં આવે ને તો એ ચરિત્ર અધૂરું બની જાય। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામપ્રભુના જીવનમાંથી માતા સીતા કે ભૈયા લક્ષ્મણજીનું પાત્ર હટાવી લેવામાં આવે ને તો ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર અધૂરું દેખાય, નિરસ દેખાય। એવી જ રીતે સર્વોપરી, સર્વાવતારી, સર્વાધાર, સર્વાંતર્યામી, સર્વેશ્વર, સર્વનિયામક એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના દિવ્ય અલૌકિક અદ્ભુત કાર્યમાં મુક્તાનંદ સ્વામી અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આવા પાત્રોને જો સમજવામાં ન આવે, ઉમેરવામાં ન આવે ને તો ભગવાન શ્રીહરિનું સર્વોપરી કાર્ય પણ અધૂરું દેખાય। શ્રીહરિના શ્રીમુખના આ બધા શબ્દો આપણે એટલા માટે શ્રવણ કરીએ છીએ। ભગવાન શ્રીહરિ
મુક્તાનંદ સ્વામીને સર્વશ્રેષ્ઠ સંત, સર્વોપરિ સંત કહે છે. આપણે ભાગ્યશાળી, આપણને આ મુક્તાનંદી પરંપરામાં પૂજ્યપાદ ગુરુજીની પ્રાપ્તિ થઈ અને ગુરુદેવ દ્વારા આપણને આ મુક્તાનંદી પરંપરામાં બેસવાનો અવસર મળ્યો. ત્યારે વાલા ભક્તો, યાદ રાખીએ આપણે સહજાનંદી પણ છીએ અને મુક્તાનંદી પણ છીએ. તાળીઓથી વધાવીએ, આપણા કેટલા મોટા ભાગ્ય છે, કેટલા મોટા ભાગ્ય છે. દુઃખ એટલી જ વાતનું છે, મુક્તાનંદ સ્વામીના આ મહાન પાત્રને સમજવા માટે હજી સમાજ એટલો જાગૃત નથી થયો. અરે સમાજની ક્યાં વાત કરો, સારા સારા સંતો પણ હજી જાગૃતિ પૂર્ણ પ્રાપ્ત નથી કરી શક્યા. ત્યારે આવો, શાસ્ત્રોના વચનના આધારે મુક્તાનંદ સ્વામીના મહિમાની વાતો કરી આપણે મુક્ત મુનિને વંદના કરી લઈએ. સ્વામીનો પાવન પ્રાગટ્ય પર્વ આવી રહ્યો છે, તે નિમિત્તે આપણે એક નાનકડો પ્રયાસ કરીએ. મુક્તાનંદ સ્વામી માટે તો એકવાર નહીં, અનેક વાર સાગરમાં મહારાજે કેટલો કેટલો મહિમા ગાયો છે. અરે સાગરમાં જ નહીં, સત્સંગી જીવન પ્રકરણ બીજું સદગુરુ સતાનંદ સ્વામી નોંધે છે, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવ રાખ્યો. મહારાજ ધામમાં ગયા ને ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવ રાખતા. કેટલા એવા પ્રસંગો છે, કાઠી ભક્તો સાથે મહારાજ રમૂજ કરતા હોય અને મુક્તાનંદ સ્વામી આવે ને મહારાજ શાંત થઈ જાય. એક આદર્શ શિષ્ય પોતાના સદગુરુની મર્યાદા રાખે એમ ભગવાન શ્રીહરિએ જીવનભર મુક્તાનંદ સ્વામીને ગુરુ સ્થાને રાખ્યા છે, માન્યા છે અને સ્વામી કહે એ પ્રમાણે સેવ્યા પણ છે. કેટલી વાતો કરીએ, એ પછી વડોદરાનો સત્સંગ હોય કે ભુજનો સત્સંગ હોય, અરે સુરતનો સત્સંગ હોય, તમે આ મોટા મોટા સત્સંગ અત્યારે જે દેખાય છે ને, આ બધા સત્સંગના પાયામાં ઊંડા ઉતરીએ ને ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીનું યોગદાન બલિદાન એટલું અજોડ ને અદ્ભુત છે. એટલા માટે તો આપણે જાણીએ છીએ આ સત્સંગના પિતાના સ્થાને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ છે અને એ જ ભગવાન શ્રીહરિએ બિરુદ આપ્યું છે. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે, મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે. આ બિરુદ મહારાજનું આપેલું છે. આવા મહાન સદગુરુ સંત, એની ગોદમાં એની પરંપરામાં આપણને જ્યારે સ્થાન મળ્યું છે, ત્યારે વહાલા ભક્તો આવો, મુક્તાનંદ સ્વામી વિશે તો કેટલું કહીએ. એક મહિનાનું પારાયણ કરીએ ને તો પણ સ્વામીના ચરિત્રો પૂરા થાય, યશ પૂરા થાય, સ્વામીનો મહિમા સંપૂર્ણપણે ગાઈ શકીએ એવું શક્ય નથી. આ તુચ્છ અને ચામડાની જીભને પાવન કરવા માટે આજે આવા મહાન સદગુરુ સંતને વંદનાના સ્વરૂપમાં થોડી નાની વાતો કરીએ. ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને આદિ કવિનું બિરુદ આપ્યું છે. આ સત્સંગના આદિ કવિ સ્વામી છે. જેટલા જેટલા કવિ સંતો થયા, એ બ્રહ્માનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મહારાજે આજ્ઞા કરી હતી એટલા માટે મુક્તાનંદ સ્વામીની પદરચનાને જોઈ જોઈ અને આ બધા સંતો એ માર્ગે ચાલતા ચાલતા કવિ થયા, મહાકવિ થયા અને આજે સત્સંગના આ બાગમાં આવા અનંત મહાપુરુષો થયા. પણ આદિ કવિ મુક્તાનંદ સ્વામી રહ્યા. આ સંપ્રદાયના હજારો લાખો મંદિરોમાં આરતીનું ગાન થાય છે, એ આરતીની રચના સદગુરુ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી થયેલી છે. દરેક મંદિરોમાં અંતિમ સમયમાં ભગવાનને પોઢાડવા માટે પોઢણીઓ ગવાય છે, મુક્તાનંદ સ્વામીની રચના છે. અનેક વાર ભગવાન શ્રીહરિએ સ્વામીને દંડવત કર્યા છે, સ્વામીની આરતી ઉતારી છે. સ્વામી માટે એમ કહીએ કેટલું કહેવું, મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં સ્વામીને યાદ કર્યા છે.
વચનામૃત એટલે ભગવાન શ્રી હરિની શ્રીમુખની વાણી. સ્વામિયાણ સંપ્રદાયનો વેદ છે, ભગવાન શ્રીહરિની પરાવાણી છે. વચનામૃતમાં મહારાજ સ્વામીને જ્યાં જ્યાં યાદ કરે છે. શ્રીહરિ શ્રીમુખે મુક્તાનંદ સ્વામીની જે વાત કરતા હોય એ કેટલી ગરિમામય વાત કહેવાય. સારંગપુરનું વચનામૃત ત્રીજું, મહારાજના પ્રસાદીના શબ્દો. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું, તેવું તેવું જ આજ દિવસ સુધી નવું અને નવું જ છેલો. આ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ, નવીન અને નવીન ભક્તિ, સોનાના દોરા જેવો સત્સંગ, સોનાના દોરા જેવી સાધુતા, જેમની શ્રદ્ધા, જેમની ભક્તિ, જેમનો મહિમા, જેમની નિષ્ઠા એક સરખી ચડતા ક્રમે હોય, આવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને આપણે યાદ કરીએ, આપણે ધન્ય બની જઈએ, આપના શરીરના એક એક રોમ નૃત્ય કરવા લાગે. અને મહારાજના સમયમાં આજના જેવી સાનુકૂળતા ન હતી. ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત બોલી ગયા કે મહારાજના સમયમાં તો શેરડીનો નીચલો ભાગ હતો, નીચલો ભાગ મીઠો બહુ હોય પણ કડક પણ એવો હોય દાંત તોડી નાખે. ભગવાન શ્રીહરિના મનુષ્ય ચરિત્રો હતા, બીજી બાજુ અસુરોનો ઉપદ્રવ હતો, ત્રીજી બાજુ સમાજમાં ચારે બાજુ વિરોધ હતો, અને એ સંઘર્ષની અંદર ભગવાન શ્રીહરિની એક સરખી ભક્તિ નિષ્ઠા જાળવવી સાચવવી આ જેવું તેવું કામ ન હતું. એકાદ બે નાની વાતો લઈ, કારલી ગ્રામમાં એક બાવાજી, એણે ઘણી વાર સાંભળ્યું હશે કે આ જીવન મુક્તા જ્યારથી પ્રગટ થયા છે ને ત્યારથી લોકોને વ્યસન છોડાવે છે ને ગામ બગાડે છે ને અમારા ધંધા તોડાવે છે. કારણ કે એ સમય એવો હતો કે સાધુઓ બાવાઓ પણ ગંજેરી ભંગેરી હતા. આવા સમયમાં એક શુદ્ધ પરંપરાની સ્થાપના કરવી કેટલી ચેલેન્જ હશે. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વિચરણ માટે નીકળ્યા છે અને બાવાજીએ જોયું. બંને સંતોને બોલાવ્યા, જેવા સંતો અંદર આવ્યા ખડકીનું બહારથી તાળું મારી દીધું, બે ફામ બોલવા લાગ્યા, બકવાસ શરૂ કરી દીધો, આજે માણ લાગમાં આવ્યા છો, લોકોને વ્યસનો છોડાવો છો, ગામને બગાડો છો અને અમારો ધંધો તોડાવો છો ને, આજે તમને છોડું નહીં, બંનેના નાક કાન કાપી નાખો. મોટો છરો કાઢ્યો, પથ્થર ઉપર પાણી નાખી છરાને ઘસતો જાય અને બોલતો જાય, આજે નાક કાન એવા કાપીશ ને આખી દુનિયા જોશે. બ્રહ્માનંદ સ્વામીની ધીરજ ડગવા લાગી. જોકે એ પણ બ્રહ્માનંદ સ્વામી છે, આ એક ચરિત્ર છે તમને ને અમને ધીરજ આપવા સમજાવવા માટે. બ્રહ્માનંદ સ્વામી થોડા અકળાયા અને મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, લાગે છે કે આ બાવાજી આજે આપણને છોડશે નહીં, આપણા નાક કાન કાપી નાખશે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી જે જવાબ આપ્યો ને આપણા શાસ્ત્રમાં લખ્યો છે. મંદિરમાં બેસીને સાનુકૂળતા હોય, સન્માન થતું હોય, સ્વાગત થતું હોય ત્યારે વાતો કરવી, સત્સંગનો ચડતો રંગ રાખો એમ નથી. મુક્તાનંદ સ્વામીનો ચડતો રંગ કેવો હતો, સોના જેવી સાધુતા કેવી હતી. બહાર બેઠા બેઠા બાવાજી છરો ઘસે છે, નાક કાન કાપવાની વાત કરે છે. અને એ જમાનાના બાવા કેવા હતા એ તો અત્યારે બહુ વાતો થાય નહીં. આપણે અત્યારે પણ મુક્તાનંદ સ્વામીની ધીરજ સાધુતા કેવી અદ્ભુત. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, કેટલાક જન્મમાં સ્ત્રી અને ધન માટે નાક કાન કપાવ્યા છે, આ વખતે આપણા મોટા ભાગ્ય કે મહારાજ માટે નાક કાન કપાવવાનો અવસર આવ્યો, શું સમજણ, તાળીઓથી વધાવીએ, કેવી સમજણ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી બોલી ગયા, અરે સ્વામી, નાક કાન કપાશે,
સમાજમાં કેવું દેખાશે, આપણું મહારાજનું કેટલું ભૂંડું લાગશે, આપણું માથું કપાઈએ સારું, નાકકાન કપાઈએ સારું નહીં. બ્રહ્માનંદ સ્વામી તો બુદ્ધિથી તર્ક કરતા ને. આવું સ્વામીએ કહ્યું, સ્વામી માથું કપાય ને એ ચાલે પણ નાકકાન કપાઈએ ચાલે નહીં. પણ મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી, સ્વામીએ કહ્યું, બ્રહ્મ મુનિ, જીવ પ્રાણીના નાડી પ્રાણ ભગવાનના હાથમાં છે, કરતું અકર્તું સમર્થ મહારાજ છે, એટલે હવે મહારાજની જે ઈચ્છા હશે એ જ થવાનું છે. આપણે સંકલ્પ બંધ કરી ભગવાનનું સ્મરણ ને ભજન કરીએ. તમે વિચાર તો કરો, વિપરીત સંજોગ હોય, વિપરીત પરિસ્થિતિ હોય, એવા સમયમાં પણ જેની સાધુતા 99% નહીં 100% સંપૂર્ણપણે આપણને આર પાર દેખાતી હોય ને, એવા સદગુરુ એટલે મુક્તાનંદ સ્વામી. એટલે તો મહારાજ કહે છે, લોજપુરમાં દીઠા ત્યારથી આજ દિવસ સુધી, પહેલી વાર પહેલા દિવસ મહારાજ મળે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મને, પરબ્રહ્મ પાંચ અનાદિ તત્વના સ્વરૂપને જાણે છે, તે દિવસે સ્વામીની નમ્રતા, સાધુતા, શાલીનતા, શીલતા જોઈ હતી ને. મહારાજ ધામમાં જાય છે ને ત્યાં સુધી એવી ને એવી સાધુતા ચડતો ને ચડતો રંગ. આજનો માણસ તો કાચીડાની જેમ રંગ બદલે છે, કાચીડાની જેમ. કોઈ બહુ અદ્ભુત કહ્યું છે, જીવન ઢોંગથી નહીં પણ જીવન કોઈક ઢંગથી જીવવું જોઈએ. આજનો માણસ ઢોંગથી જીવે છે, કોઈકને દેખાડવા માટે જીવે છે, કોઈ ઢંગ નથી એના જીવનમાં. મેં બહોત બાર કહેતા હું, જીવન જીઓ રીતિ સે, ધન કમાઓ નીતિ સે, ઓર ભક્તિ કરો પ્રીતિ સે, તો જરૂર બચ જાઓગે દુર્ગતિ સે. દુર્ગતિ સે બચને કે લિયે તીન મંત્ર બહોત બડે મંત્ર હૈ, તીન બડે. ભક્તિ કરો પ્રીતિ સે, ભક્તિ મેં પ્રીતિ કા સંયોજન હો જાય, ધન કમાઓ નીતિ સે, ધન કે સાથ નીતિ જુડ જાય, ઓર જીવન જીઓ રીતિ સે, હમારે જીવન કી એક ઢંગ એક રીતિ બન જાય ને તો કામ હો જાય. આ આપણે કરવાનું છે, આપણે નથી કરી શકતા. આજનો માણસ વારે વારે કપડાં પણ બદલે છે, ઘરની અંદરના કપડાં જુદા, બહારના કપડાં જુદા, દિવસના કપડાં જુદા, રાતના કપડાં જુદા, પછી કયા કયા, લગ્નના જુદા, મસાણના જુદા, ઓફિસના જુદા, મિટિંગના જુદા. કપડાં તો બદલે છે પણ માણસના કાળજા પણ બદલે છે. શું કરશો, વિચાર કરો, શું કરશો. એટલા માટે આ મુક્તાનંદ સ્વામીની એક એક વાત આજના દરેક સમાજને, એક સારા સંત હોય તો પણ શું, સારા ભક્ત હોય તો પણ શું, એક સમાજનો આદર્શ વ્યક્તિ હોય તો પણ શું, સમાજનો સેવક હોય તો પણ શું. આવો, વચનામૃતમાં મહારાજ જ્યાં જ્યાં યાદ કરે છે. કાર્યાણીનું વચનામૃત ત્રીજું, સુકાનંદ સ્વામીને મહારાજ યાદ કરે છે, બિરદાવે છે. સુકમુનિ બહુ નાની ઉંમરમાં સંત બન્યા, કથા ઘણી લાંબી છે. સુકાનંદ સ્વામીનું સુકાનંદ એવું નામ પણ મુક્તાનંદ સ્વામીએ સજેસ્ટ કર્યું છે. સુકાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે એને બિરદાવતા મહારાજ વાત કરે છે, એ તો કેવા છે, તો એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. બોલો, જાણે કે મહારાજ માટે મુક્તાનંદ સ્વામી એક માપદંડ બની ગયા હોય. વચનામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજના મુખે સૌથી વધારે કોઈ પાત્ર યાદ કરવામાં આવ્યું હોય ને, એ છે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી. રામચરિતમાનસમાં તુલસીદાસજી મહારાજે એક ચોપાઈ લખી છે, ભરત સરિસ કો રામ સ્નેહી, જગ જપ રામ રામ જપ જેહિ. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, આ જગતના બધા લોકો રામનું ભજન કરે પણ રામ પણ જેનું ભજન કરે એ ભરત છે. ભરતની સાધુતા, ભરતની મહાનતા રામચરિત માનસમાં વારંવાર ઝળકી આવે એમ ભગવાન શ્રીહરિના જીવનમાં આપણે જ્યાં જ્યાં નજર કરીએ ને ત્યાં મુક્તાનંદ સ્વામીની મહાનતા સાધુતા દેખાય આવે. એક માપદંડ બની ગયું, સ્વામીનું જીવન એક મેસેજ બની ગયું. અરે ગુણાતાનંદ સ્વામી વાતોમાં એમ કહે, મહારાજ ઘણી વાર કહેતા
महाराज एम कहता अमने एम थाय के आ बधा संतो भक्तो ने मुक्तानंद स्वामी जेवा करी दईए तो साचवा ज न पड़े। शा माटे? कोईक ने अमे वढ़िए खीजिए त्यार पछी थाळ आपीए अने राजी करिए त्यारे बधुं शांत पड़े। पण आ मुक्तानंद स्वामी एना उपर महाराज ने केवो विश्वास, कल्पना तो करो। महाराज पोते पोताना मुखे जे वात करता अने लखाणी छे, क्यारेक अमे वढ्या होईए તે દિવસે મેં મુક્તાનંદ સ્વામીને થાળ ન આપીએ। આ તો મહારાજે એક આપણા જેવા સંતો ભક્તોને સમજાવવા માટે, આપણી સમજણ પાકી થાય એના માટે કરેલી વાત છે। મુક્તાનંદ સ્વામીની સમજણ, મુક્તાનંદ સ્વામીની સાધુતા, મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ આપણે નિહાળ્યો, આવી તો કેટલી વાત। વચનામૃત લોયાનું છઠ્ઠું, ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ગાઢ સર્વે ટળી જાય અને નિરાંત થાય। કામ ક્રોધાદિકના ગાઢ સંકલ્પ એનો વેગ જ્યારે પ્રવર્તતો હોય ત્યારે ભગવાનને યાદ કરવા અને સાથે સાથે મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા। અને આજે આપણે અનુભવીએ છીએ, આજે આ કળિયુગમાં કપરા સમયમાં જે મહારાજનું ભજન કરીએ ને શાંતિ થાય ને, એ મુક્તાનંદ સ્વામી જેવા સંતના દર્શન કરીએ ને, એમને યાદ કરીએ ને, એનું સ્મરણ કરીએ ને, એમની મૂર્તિ સામે નજરમાં નજર કરી બે મિનિટ પ્રાર્થના કરીએ ને, તો પણ આપણા અંતરમાં આનંદના ઓઘ વળવા લાગે। અરે લોયાનું 13મું વચનામૃત, મહારાજના શબ્દો વિવેકથી તમે વાંચો। અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈને તો એમને પણ ભગવાન જેવા કહેવાય, મુક્તાનંદ સ્વામી ને ભગવાન જેવા કહેવાય। શ્રીજી મહારાજ સ્વમુખે આ બધી વાતો કરે છે અને મુક્તાનંદ સ્વામી ખરેખર સ્વામીના જીવનમાં આપણે ઊંડાણથી ઉતરીએ ને, આ તો મહારાજની સાથે આવ્યા છે, દાસ ભાવે વર્ત્યા છે, દાસના પણ દાસ થઈને સેવક બનીને આ સત્સંગમાં રહ્યા છે। બાકી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા એક એક નહીં, અનેક અનેક બ્રહ્માંડના અધિપતિ કરતા પણ અધિક ઐશ્વર્યશાળી આ બ્રહ્માંડમાં પૂજાતા હોત, મનાતા હોત, અવતારોની જેમ અને અવતારીની જેમ પંકાતા હોત, આવું ઐશ્વર્ય છે। ગાઢ સંકલ્પની ક્યાં વાત, દર્શન કરે ને એની આંખના પાપ માત્ર બળી જાય, એવા સાધુને મનમાં સંભાળે ને તો મનના સંકલ્પ માત્ર સમી જાય। ગઢપુરમાં ઘેલા નદીના કિનારે મુક્તાનંદ સ્વામી સ્નાન કરવા પધાર્યા છે, સાથે સંતો ભક્તો પણ છે। બરાબર તે વખતે સ્વામી સ્નાન કરી કપડાં ચેન્જ કરે છે, કોરા કપડાં પહેરે છે। સ્વામીનું ભીનું ધોત્યું ધોવા માટે એક હરિભક્ત દોડતા દોડતા આવ્યા। સારંગપુર ગામના એ પૂજા ભક્ત સ્વામીનું વસ્ત્ર પકડવા જાય ત્યારે સ્વામીએ કહ્યું, નહીં નહીં ભગત। પૂજાભાઈએ હાથ જોડ્યા, સ્વામી અમને મહારાજની સેવા તો મળતી નથી, આટલી દયા કરો, આપનું ધોત્યું ધોવા દો। સાંભળજો વાત, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પૂજાભાઈ તમે સાંખ્યોગી છો, કર્મયોગી એટલે કે ગ્રહસ્થ છો કે ગ્રહસ્થાશ્રમ છોડીને વર્તો છો? સ્વામીનો ઇનડાયરેક્ટલી આશય બીજો હતો, શું આશય હતો? અમે ત્યાગી છીએ, અમારી સેવા કરવી હોય ને તો તમારે ત્યાગી થવું પડે। જાણે કે સ્વામીએ મર્મમાં આટલો જ શબ્દ કહ્યો, આટલો જ શબ્દ! એ કેવા સંત, એની વાણીમાં કેટલું ઓજસ, કેટલું તેજસ! તમે કલ્પના કરો, મુક્તાનંદ સ્વામીએ કહ્યું અને પૂંજાભાઈએ સ્વામીને હાથ જોડીને કહ્યું, સ્વામી આપના આ વસ્ત્ર ધોવાની સેવા મને મળતી હોય ને તો સ્વામી આજથી કાયમને માટે આ સંસારનો ત્યાગ કરી હું સાંખ્યોગી થઈને રહીશ, પણ સ્વામી આ ધોત્યું ધોવા દો। અને મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા, સંસાર છોડવો, સંસારમાં રહીને સાધુની જેમ જીવન જીવવું આ કઈ સહેલી વાત નથી, લોઢાના ચણા ચાવવા જેવી વાત છે। પણ મુક્તાનંદ સ્વામી જેવા સંતની કૃપા દ્રષ્ટિ થઈ, એનું વચન હતું, એના આશીર્વાદ હતા,
પરિણામ શું આવ્યું? સ્વામીના ભીના કપડાને ધોવાને ખાતર એક હરિભક્તને કાયમને માટે સંસાર અસાર થઈ ગયો. વિચારો, આવી તો એક બે વાતો નહીં, આજ દિવસ સુધી આ સત્સંગમાં આ સંપ્રદાયમાં હજારો લાખો નર નારી ત્યાગી ગ્રસ્ત અનુભવે છે. ભગવાન જેવા મુક્તાનંદ સ્વામી, એની કેટલી વાતો કરીએ. વેમારડીના ભક્તોએ સોનાના ઘરેણા આભૂષણ બનાવીને તૈયાર કર્યા હતા. મહારાજને આમંત્રણ આપવા માટે આવે, મહારાજ આપ પધારો અને અમારી ભક્તિને સ્વીકારો. અને મહારાજ, અમારા ગામના ભક્તોએ આટલી આટલી સેવા તૈયાર રાખી છે, કૃપા કરો. ત્યારે મહારાજે કહ્યું, હમણાં અમારી ઈચ્છા આવવાની નથી, આપ અમારી આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. ભક્તોએ કહ્યું, મહારાજ સ્વામી ભલે પધારે પણ આપ પણ દયાળુ પધારો, કારણ કે આ ભક્તોએ જે સોનાના ઘરેણા વગેરે બનાવ્યું છે એ કોણ અંગીકાર કરશે? મહારાજે શું કહ્યું? જાઓ, મુક્તાનંદ સ્વામી આવશે અને તમારી બધી ભાવના સ્વીકારશે. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે જજો, અમારી જેમ આ ભક્તો જે કંઈ અર્પણ કરે આભૂષણ અલંકાર બધું ધારણ કરજો. સ્વામી તો સાધુતાની મૂર્તિ હતા, થોડી વાર સ્તબ્ધ બની ગયા, પણ મહારાજે આજ્ઞા કરી, આદેશ કર્યો, સ્વામી ના ન પાડી શક્યા. 18 દિવસ સુધી વેમારડી ગામમાં 18 દિવસ સુધી સ્વામીને હિચકે ઝુલાવતા, હરિભક્તો વિવિધ પ્રકારના શણગાર ધારણ કરાવતા, અરે સોનાના ઘરેણા આભૂષણ અલંકાર મુક્તાનંદ સ્વામીએ ધારણ કર્યા. મહારાજની આજ્ઞાથી વાલા ભક્તોને આટલું ધારણ કર્યા પછી પણ, આટલું કર્યા પછી પણ બહુઠાના મેળામાં આવી રીતે ભક્તોને મહારાજને પધરાવવાની ઈચ્છા હતી. મહારાજે ત્યારે પણ સ્વામીને કહ્યું, સ્વામી આપ જાઓ. ભક્તોને કહ્યું, અમે આવીએ અને જેમ તમે સ્વાગત સત્કાર સન્માન કરો એમાં મુક્તાનંદ સ્વામીને તમે આગળ રાખજો, સ્વામીનું સામયું કાઢજો. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. મહારાજ, ગમે તેવો જીવ હોય ને, પણ માન પાન એનો યોગ થાય ને, ત્યારે એને ખૂબ સાવધાની રાખવી પડે. મહારાજ, આવું માન સન્માન આપને શોભે અમને નહીં, અમને દાસ ભાવે રહેવા દો. ત્યારે મહારાજે કહ્યું, બધા સંતો ભક્તોને સાંભળો, સંતો ભક્તો આ સ્વામીની વાત સાંભળો, આપણે માનથી ડરતા રહીએ, માનથી સાવધાન રહીએ, અને ગમે ત્યારે જીવનમાં માન આવે ને ત્યારે તુરંત વાંકા વળી સંતો ભક્તોના ચરણની રજને માથે ચડાવી વારંવાર. આપણને આપણો દાસભાવ યાદ આવી જાય. આવું કરશો ને તો માન જતું રહેશે. સ્વામીને કહ્યું, સ્વામી તમે તો માનથી પર છો, તમને ક્યાં માન અડી શકે એમ છે. સ્વામી અમારી વિનંતી, અમારી આજ્ઞા તમે સ્વીકારો અને ભક્તોની ભાવનાને પૂરી કરો. સ્વામી ગયા તો ખરા, મેળામાં સ્વામી પધાર્યા, ભક્તોની ભાવનાને સ્વીકારી, પણ સાથે સાથે મુક્તાનંદ સ્વામી પણ શાસ્ત્રમાં લખાયું સંતો ભક્તોના ચરણની રજને સ્વામી માથે ચડાવે, વારંવાર માથે ચડાવે. તમે કલ્પના કરો, આટલા મોટા સંત તેમ છતાં ભગવાન શ્રીહરિની કરેલી નાની વાત કે માન પાનના યોગથી બચવું હોય ને, તેણે ભક્તોના સંતોના ચરણની રજને વારે વારે માથે ચડાવી. ભગવાન જેવું ઐશ્વર્ય આવે તેમ છતાં દાસના દાસ થઈને રહે એના ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ભગવાનની અતિ પ્રીતિના પાત્રભૂત એવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. કેટલી વાતો કરીએ. સ્વામીને યાદ કરતા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, વચનામૃત મધ્યનું 19મું, અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા, તેમાં કેટલાક તો કીર્તન ગાય છે. ગોલોકમાં કીર્તન ભક્તિ ચાલે છે અને તે કીર્તનો પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. વિચારો તમે, અક્ષરધામમાં ગોલોકમાં વૈકુંઠમાં જે મહામુનિ મુક્તાનંદ મુનિ બ્રહ્માનંદ મુનિ એમના કીર્તનો ગવાય, એમનો યશ ગવાય, એમના સદગુણોનું ગાન થતું હોય આવા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને આજે આપણે લોયાધામમાં યાદ કરીએ છીએ, વાલા ભક્તો યાદ કરીએ છીએ.
સ્વામીની કેટલી વાતો કરીએ. એકવાર મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી તમારામાં કેટલી તાકાત છે, કેટલું ઐશ્વર્ય છે, કોને સ્વામી થોડું? સ્વામી તો દાસ ભાવે હસી પડ્યા, હાથ જોડ્યા. અરે મહારાજ, એક સળીના બે ટુકડા થાય ને એ પણ અમારાથી ભેગી ન થાય. મહારાજે કહ્યું, સ્વામી એમ નહીં, આપ તો સમર્થ છો, આ ભક્તો સંતોને સમજાય એટલે કંઈક કહો. અતિ આગ્રહ કર્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામી વાત કરી, મહારાજ આપની કૃપાથી, આપના પ્રતાપથી મારામાં અમારામાં કંઈક એવી શક્તિ છે કે તમે નક્કી કર્યું આ જીવનું કલ્યાણ નથી કરવું, અને મહારાજ હું એનું કાંડું ઝાલું, એનો ઘા કરું, અષ્ટ આવરણથી પર સીધો અક્ષરધામની સભામાં બેસાડી દઉં, આવી તાકાત મારામાં છે, તાળીઓથી વધાવીએ આ મુક્તાનંદ સ્વામી. એ બળતો જળતો આત્મા, બળતો જળતો આત્મા, સંત સરોવર જાય સત્સંગની લહેરમાં, તરત ટાઢો થાય પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, ભરમ મિટાવત ભારે. એ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારે, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. પરમ કૃપાળુ સકલ જીવન પર, 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 હરિ સમ સબ દુખ હારે, હરિ સમ સબ દુખ હારે, પરમ કૃપાળુ સકલ જીવન પર, પરમ કૃપાળુ સકલ દુઃખ હારે, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી હરિસમ ભગવાનના સોગંધ ખાઈને વાત કરે છે. ભગવાનના સોગંધ છે, સાધુ છે, એ પરમ હિતકારી છે, આત્માના સાચા સગા સંત છે, જીવને સુખનું સાધન બતાવનારા સાચા સંત છે. બ્રહ્માનંદ સ્વામી એમ કહે, ભગવાનના સોગંધ ખાઈને વાત કરું છું, સાધુ એ ખરેખર દુઃખ હારી દુઃખ ટાળવાનું શ્રેષ્ઠ સાધન છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ,
संत कृपाथी पामिए पूरण पुरुषोत्तम धाम। साधुनी कृपाथी सुख मळे छे, दुख टळे छे। मुक्तानंद स्वामी ने याद करिए वाला भक्तों, अमदावाद में मुक्तानंद स्वामी महाराज ने आज्ञा थी पधारिया छे। मैं आपने हमणां ज वात करी ए समय एवो हतो ने, आजे तो संतो आववाना होय, केटली स्वागतनी तैयारी थई होय, सीधा सामाननी तैयारी थई होय, ए जमानो एवो न हतो। अरे ए जमानानी क्यां वात करो, हुं साधु थयो ने 30 वर्ष थया, आजथी 29 वर्ष पहेलानो समय याद करीए ने योगेशभाई, दुवाड़ा उभा थई जाय एवो समय अमे जोयो छे। गामडामां जता સાંજ પડી જતી સીધું ન આવ્યું હોય, સંતોને ચિંતા થાય કે સાંજે શું જમીશું, આવા દિવસો અમે જોયા છે। 200 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હશે દાદા। મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં આવ્યા, અમદાવાદમાં કેવો વિરોધ હતો આપ બધા જાણો છો। ભક્ત ચિંતામણીમાં સ્વામીએ વાત લખી છે, ઘણા બધા શાસ્ત્રોમાં વાત લખાણી છે। મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પધાર્યા, સાધુની સાધુતા, અને કોઈ પાસે કશું માગવાનું નહીં, અને જીવ પ્રાણી માત્રનું હિત જ ઈચ્છવાનું, ભિક્ષા માગવા નીકળે સહેજે જે મળે તે સ્વીકારવાનું, ન મળે તો ભગવાનની ઈચ્છા માની રાજી રહેવાનું, કોઈ મુમુક્ષુ આવે ને ભગવાનની વાત કરવાની। સંતોના સદગુણોની સુવાસ ચારે બાજુ ફેલાવા લાગી। એટલું જ નહીં, અમદાવાદમાં સાચા સંત એ આવ્યા ને એટલે લોકોને ખોટા ઢોંગી પાખંડી દંભી હતા એ દેખાવા લાગ્યા। દ્વેષી લોકોના પેટમાં તેલ રેડાયું, એ લોકોએ નક્કી કર્યું આ બાવાઓને મારીને કાઢવા પડશે, મારી નાખવા માટે તૈયાર થયા। સંતો ભિક્ષા માગવા નીકળ્યા, જોડીમાં ઝેરવાળી ભિક્ષા આપી છે। મુક્તાનંદ સ્વામીના હૃદયમાં તો મહારાજ અખંડ હાજર છે। ભક્ત ચિંતામણીમાં સ્વામીએ લખ્યું, ભિક્ષાનું અન્ન લાવ્યા ખરા, પણ સંતો એક બાજુ મૂકી દીધું જેમાં નહીં। આવા દ્વેષી લોકો હોય ને એ ઝેર તો આપે, પણ ઝેર આપ્યા પછી જોવાય આવે શું થયું। આવા લોકો હોય, બીજાને દુઃખ દેવા સિવાય જેનો સંકલ્પ ન હોય, બીજાને દુઃખી જોઈને સુખી થઈને આ દુર્જન છે, અને બીજાને સુખી જોઈને સુખી થઈને આ સાચા સંત છે ને સાચા સાધુ છે। બહુ નાનકડો સમજવા જેવો તફાવત છે। ઝેર આપ્યું જોવા આવ્યા સંતો જેમાં ન હતા, આ દ્વેષી લોકોને થયું કે બીજો કોઈ રસ્તો લેવો પડશે, લાગે છે કે બીજા કોઈ ભક્તે સારી ભિક્ષા આપી દીધી લાગે છે, હવે આપણી નહીં જમે તો આપણું બધું તો પાણીમાં જશે। સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી તમારું પૂજન કરવું છે, કેવા દયાળુ, કરુણામૂર્તિ, દયા સિંધુ, આજે પણ સંપ્રદાયમાં યાદ કરીએ, આપણને અંતરમાં શાંતિ થાય। ભુજના પુરાણી સત્સંગની મા સમાન ઘનશ્યામ જીવન સ્વામી, આખા સંપ્રદાયની મા કહેવાતા સ્વામીનું વાત્સલ્ય, કારુણ્ય, લાવણ્ય, ઔદાર્ય જેણે જોયું હોય ને માણ્યું હોય ને ક્યારેય ભૂલે નહીં। ગુરુકુલ રાજકોટમાં જોગી સ્વામી કેવા વિરલ વિભૂતિ સંત, હમણાં વડતાલમાં આપણે વારંવાર જેમના દર્શન કર્યા એવા પૂજ્ય ધ્યાની સ્વામીજી, આ સંપ્રદાય સનાથ છે। વચનામૃત વડતાલનું 19મું મહારાજ એમ કહે, આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાન જેવા સંત અવશ્યપણે વિચરણ કરતા, એ નહીં હોય ને, આ બેમાંથી એક નહીં હોય ને, આ પૃથ્વી પાપનો ભાર ઉપાડી નહીં શકે। આપણી દ્રષ્ટિ દુર્યોધન જેવી હશે ને ત્યાં સુધી આપણને એક પણ સત્પુરુષના દર્શન નહીં થાય। આ કાગડા જેવી દ્રષ્ટિ બંધ કરી આપણે પોપટ જેવી સુખ જેવી દ્રષ્ટિ કેળવીએ, સારા સંતો ભક્તોના સદગુણ નિહાળવા માટે પ્રયત્ન કરીએ, ચોક્કસ આપણને આજે પણ મુક્તાનંદ સ્વામી જેવી મહાનતા, દાદા ખાચર જેવા ભક્તરાજના દર્શન, જીવબા લાડુમાં જેવા મોટા મુક્તના દર્શન આજે પણ થશે। પણ હા, એની ઝાંખી થઈ શકે
પણ મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી મહારાજે મોહર છાપ મારી છે, મહારાજે જેને સિક્કો માર્યો છે, પરમહંસની માળાના મેરુ સમાન મહારાજે કહ્યા છે. દુષ્ટ લોકોએ કાતિલ ઝેર ચંદનમાં ભેળવી પૂજા કરવા પ્રાર્થના કરી. સ્વામીએ તો દયાએ કરીને હા પાડી. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ લખ્યું, ચંદનમાં આંગળી નાખીને આંગળીમાંથી ચામડી ખરી ગઈ, એમાં દ્રષ્ટિ નાખીને આંખો બળી ગઈ, તો પણ દુષ્ટોએ નક્કી કર્યું હતું અમારી આંખ ફૂટે, અમારી આંગળીની છાલ જાય, પણ આજે મુક્તાનંદ સ્વામી જીવવા ન જોઈએ. આવું ઝેર સ્વામીના કપાળમાં ચર્ચી દીધું. કેવી પીડા, કેવી વેદના, કેવી બળતરા સ્વામીને થઈ હશે, પણ તેમ છતાં એ મુક્ત મુનિ કહેવાય છે ને, જેને રામ રાખે તેને કોણ ચાખે. મહારાજની કૃપાથી સ્વામીનો વાળ પણ વાકો ન થયો, થોડી પીડા થઈ. હું ઘણી વાર કહું છું, સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન સત્ય પરાજિત કભી નહીં હોતા. તમે સાચા છો, ધીરજ રાખો. સત્ય ઝઘડો કરવા ક્યારેય ન જાય. સત્ય એમ કહેવા ન જાય હું સાચું છું. સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન પરાજિત નહીં. આવા વિરોધી વાતાવરણમાં આવા દ્વેષી લોકોના દ્વેષની સામે મુક્તાનંદ સ્વામીએ કેવા કેવા અમદાવાદમાં સત્સંગના કાર્યો કર્યા. એ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારે. જગત માહી સંત પરમ હિતકારી. સ્વામી ભિક્ષા માંગવા જાય, જે આવે તે સ્વીકારે, ના મળે તો પ્રભુની ઈચ્છા માની રાજી રહે, કોઈ મુમુક્ષ હોય એનો ઉપદેશ આપે, દિવસ દરમિયાન ધ્યાન કરે. મુક્તાનંદ સ્વામી વગેરે ધ્યાન કરવા બેઠા છે. ખુલ્લો ચોક છે, બાજુમાં મોટું આંબલીનું ઝાડ છે. આંબલીના ઝાડ ઉપરથી એક કાળો નાગ નીચે પડ્યો. આસપાસ ઘણા માણસો હશે, કોઈ બેઠા હશે, ઊભા હશે. ભાગદોડ મચી ગઈ, ભાગો ભાગો એકાબીજાને ભગાડવા લાગ્યા. પણ મુક્તાનંદ સ્વામી તો ધ્યાન કરવા બેઠે. કોઈ બૂમ પણ પાડી, હે મહાત્માજી ખડે હો જાઈએ, મો પાડી, પણ સ્વામીની વૃત્તિ તો ધ્યાનમાં તલ્લીન થઈ ગઈ છે. એ સમયમાં બરાબર એક ચુસ્ત જૈન વણિક હેમા શેઠ ત્યાં કંઈક કામ પ્રસંગે આવ્યા હશે. એણે પણ આ કાળો નાગ જોયો, એ પણ ડરી ગયા, દૂર ભાગી ગયા. પણ બધાને ચિંતા હવે સર્પની નથી, કોની છે? મુક્તાનંદ સ્વામીની છે. મહાત્માજી ઊભા થઈ જાઓ, સર્પ તમારી પાસે આવે છે, પણ સ્વામી તો ધ્યાનમાં એવા તલ્લીન બેસી ગયા છે. પેલો કાળો નાગ નજીક આવ્યો, સ્વામીના શરીર ઉપર ચડી ગયો, આખા શરીર ઉપર આંટો મારીને ઉતરીને પાછો જતો રહ્યો. સ્વામી રંચ માત્ર ખસ્યા પણ નહીં, હલ્યા પણ નહીં, ડોલ્યા પણ નહીં. વિચાર તો કરો, અમદાવાદના લોકોને એમ થઈ ગયું, આ ભગવાન જેવા સાધુ હોય તો જ શક્ય છે, બાકી સર્પનું નામ સાંભળી લોકો ભાગે. આપણે તો પ્લાસ્ટિકનો સર્પ નાખ્યો હોય ને તો એ બે દી ઊંઘ ના આવે. દાદા હું વિડીયો બતાવીશ એક દિવસ તમને, સાચા સર્પની તો વાત જ ક્યાં રહી હવે. મુક્તાનંદ સ્વામીની સાધુતાના દર્શન અમદાવાદના ઘણા લોકોએ કર્યા, પણ હેમા શેઠ હતા ને, સજ્જન હતા, પૂર્વના મુમુક્ષુ હતા, એના હૃદયમાં મુમુક્ષુપણાના બીજ હતા. એટલે હેમા શેઠના મનમાં થયું, પોતે જૈન હતા, જૈનોમાં આવા મહામુક્ત હોય ને એને કેવળિક કહેવાય. કેવળિક એટલે ભગવાન જેવા સંત, ભગવાનની સ્થિતિને પામેલા સંત. હેમા શેઠને થયું, કોઈ કેવળિક હોય ને તો જ આવું શક્ય છે, સામાન્ય માણસ, ઓર્ડિનરી મેન કેન નોટ ડુ ધીસ. એટલો સ્વામીમાં ભાવ થયો. બધા તો જતા રહ્યા, વંદન કરી સદગુણ લઈને બધા જતા રહ્યા. હેમા શેઠ બેઠા,
સ્વામી જાગ્યા, આંખો ખોલી. સ્વામીની આંખમાંથી દિવ્યતા, પ્રેમ, કરુણા વરસી રહ્યા હતા અને ભાગ્યશાળી હેમા શેઠને આ કૃપાના દર્શન થયા. પ્રાર્થના કરી, સ્વામીજી આપ કોણ છો, આપનું નામ શું છે, આપ કોના આશ્રિત છો, કોનું ભજન કરો છો, મને તો એમ લાગે છે આપ સ્વયં ભગવાન છો. સ્વામીએ દાસભાઈ બધી વાત કરી, એટલું જ નહીં સ્વામીને પ્રાર્થના કરી, મને કંઠી પહેરાવો, તમારો આશ્રિત કરો. સ્વામીએ કહ્યું, હું પણ દાસનો દાસ છું, મારા ઈષ્ટ, મારા આરાધ્ય, મારા ભગવાન સ્વામી નારાયણ અત્યારે પ્રગટ છે, અમે એનું ભજન કરીએ છીએ, એની કંઠી પહેરો, એનું ભજન કરો. કંઠી પહેરાવી, ભક્તિ કરાવી, ભજન આપ્યું, સ્વામિનારાયણનો મંત્ર આપ્યો. સમાજમાં, નાતી જાતિમાં બહુ વિરોધ થયો, પણ હેમા શેઠ અડગ રહ્યા. કેવા અડગ રહ્યા, આપણા શાસ્ત્રોમાં વાત લખી, એક મુક્ત મુનિના દર્શનથી, મુક્ત મુનિના એકમાત્ર દર્શનથી કેટલો સત્સંગ ચડી ગયો. એના દીકરાના લગ્ન હતા, નાતીરાઓએ વિરોધ કર્યો, પણ હેમા શેઠે કેવી ટેક રાખી. મહારાજને આમંત્રણ મોકલ્યું, મહારાજ આપ પધારશો, સમાજ તો ના પાડે છે, આપ આવો, અમારો આ સંસારનો પ્રસંગ છે, પણ પ્રભુ આપના પગલાથી શોભી ઉઠશે. મહારાજને થયું, આની નિષ્ઠાને ધન્ય છે. સંતો ભક્તોની ફોજ લઈ મહારાજ લગ્નમાં આવ્યા, હેમા શેઠના લગ્નમાં. અને હેમા શેઠે ચુસ્ત જેનના લગ્નમાં ભગવાન સ્વામિનારાયણની ધૂન, કીર્તન, ભક્તિ સાથે દીકરાના લગ્ન થયા, અમદાવાદની કથામાં લખ્યું. વિચારો, આવી રીતે અમદાવાદ હોય, ભુજ, કચ્છ હોય, સુરતનો સત્સંગ હોય, વડોદરાનો સત્સંગ હોય, આજે આ સંપ્રદાય દિગંતમાં ફેલાયો છે. આ સમુદ્રાંત ક્ષિતિશ કહેવાય ને, ચારે ચાર દિશાઓમાં વધી રહ્યો છે, પણ એના મૂળમાં મુક્તાનંદ સ્વામીનો અથાગ પુરુષાર્થ છે. સ્વામીને કેટલા યાદ કરી, આવો વચનામૃત છે લોયાનું ત્રીજું. લોયાના વચનામૃતમાં મહારાજે બહુ યાદ કર્યા છે. 200 વર્ષ પહેલા મહારાજને ખબર જ હશે, અંતર્યામી છે ને, કે આ મુક્તાનંદ સ્વામીના સદગુણની ગાથા લોયા ધામમાંથી પ્રકાશિત થવાની છે, એટલે મહારાજે લોયાના વચનામૃતમાં પુષ્કળ યાદ કર્યા. લોયાનું છઠ્ઠું હોય, લોયાનું તેરમું હોય, લોયાનું ત્રીજું હોય, મહારાજ એમ કહે, અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. સ્વામીની આજ્ઞા કેવી પાળી? મુક્તાનંદ સ્વામી એમ કહે, સરજુદાસ પાણી લે આવો, પાણી લેવા જાય, ગોબર લે આવો, છાણ લેવાની વાત કરે, છાણ ઉપાડવા જાય. જે ભગવાન શ્રીહરિ વચનામૃતમાં એમ કહે, અમારો એવો ત્યાગનો રંગ હતો ગોદોહન માત્ર, એક ઝાડ નીચે ન રહીએ. એ જ મહારાજ મુક્તાનંદ સ્વામીને કેવા વશ થયા, વચનામૃત જુઓ તમે, અંત્યનું 27મું. આ જ વાત ફરી મહારાજ યાદ કરી, અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, તો પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કંઈ કર્યું નહીં. મહારાજને ભુજ જવાની ઈચ્છા હતી, મુક્તાનંદ સ્વામી ના પાડી, રામાનંદ સ્વામી ના પાડી, મનનું ધાર્યું મૂકી દીધું. ત્યાગ વૈરાગ્યની ચટકી હતી, મુક્તાનંદ સ્વામી જેમ જેમ કીધું એ બધું છોડી દીધું. તમે જુઓ, અરસપરસ હતું. અને મુક્તાનંદ સ્વામી પણ કેવા મોટા, નીલકંઠ વર્ણી પહેલે દિવસ આવે, ગોખલો પૂરવાની વાત કરે, ગોખલો પૂરી દીધો, ભાઈઓ ભાઈઓની સભા છૂટી કરવાની વાત કરી. આવા મોટા મુક્તાનંદ સ્વામીને આજના આવેલા નીલકંઠ વર્ણીની વાત સ્વીકારી શકે, શું સ્વામીની સાધુતા, દાસત્વ, સરળતા. કહેવાય છે ને, ડોક્ટર થવું, ડોક્ટર થવું સરળ છે, એન્જિનિયર થવું સરળ છે, એડવોકેટ કે શું કહેવાય, લોયર થવું એ સરળ છે, પણ સરળ થવું ને એ સરળ નથી દાદા, એ તો ભગવાનની કૃપા હોય ને તો થઈ શકે, તો થઈ શકે. આજનો માણસ અટંડ છે એટલે દુઃખી છે, જો સરળ થઈ જાય ને તો એના જેવું કોઈ સુખ નથી. આપણે મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ ને, આપણામાં સરળતા, આપણામાં સાધુતા, આપણામાં સહજતા આવે છે ને, જેનાથી ભગવાન રાજી થાય, આવા સદગુણ છે. મનનું ધાર્યું બધું છોડી દીધું.
મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને એટલે કે સરજુદાસને સદાવ્રતની સેવાની આજ્ઞા કરી. માંગરોળમાં આત્માનંદ વૈરાગીનું સદાવ્રત ચાલતું ત્યાં મહારાજને મૂક્યા. આત્માનંદ વૈરાગી છે ને થોડા પક્ષપાતી, થોડા લોભી. હવે તમે પીરસવા જાઓ ને પક્ષપાત કરો એવું ચાલે? એકને લાડુ આપો ને એકને ના આપો ચાલે? તમે સારું કામ કરો પણ તમારો આશય જો સારો નથી તો તમારું બધું સારું કામ પાણીમાં જાય. ગઈ ભેંસ પાણીમાં. સરજુદાસ એટલે કે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કેવી પાળતા? સ્વામીએ આજ્ઞા કરી કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા છે એટલે સદાવ્રતની સેવા કરો. કોઈ પણ તીર્થયાત્રિક આવે એને ભગવાન માની એની સેવા કરો, રાજી કરો. આત્માનંદ બાવા વૈરાગી હતા, એના આશ્રમમાં સદાવ્રતની સેવા કરવા રોકાયા. પણ આત્માનંદજી એમાં લોભ દેખાય, પક્ષપાત દેખાય, એટલે નીલકંઠ વર્ણીને ગમે નહીં. ભાઈ સદાવ્રત તો સદાવ્રત છે, કોઈ પણ અન્નાર્થી આવે આપણે આપવું જોઈએ, ખુલ્લા હાથે આપવું જોઈએ. તમે આપવા જ બેઠા અને પછી તમે એમાં પછી બાંધછોડ કરો એ ચાલે? આને આપો આને ન આપો. નીલકંઠ વર્ણી છૂટા હાથે આપે ને આ આત્માનંદજીને ગમ્યું નહીં, ખીજાઈ ગયા. એક દોષ હોય ને બીજા 10 દોષને લાવે, ક્રોધાયમાન થઈ ગયા. સરજુદાસ નીકળ જાઓ અહીંયા હશે. સરજુદાસજી હાથ જોડ્યા, અમારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા છે એટલે અમે તો સદાવ્રત ચલાવવાના. આત્માનંદજી કે તમારે જ્યાં કરવું હોય ત્યાં કરો, મારા આશ્રમમાં નહીં. ભાઈ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એટલે પછી જેવા તેવા હોય. મહારાજે સામે સદાવ્રત ચાલુ કર્યું અને મહારાજનો હાથ તો કેવો, એક મુઠ્ઠી અનાજ હોય પણ ગમે એટલું આપે તો ખૂટે. ખુલ્લા હાથે મહારાજ સદાવ્રત આપવા લાગ્યા. એટલું બધું સદાવ્રત આપે કે હવે આ નીલકંઠ વર્ણીનું સરજુદાસનું નવું સદાવ્રત એટલું બધું વ્યાપક બન્યું, આને આત્માનંદ ત્યાં કોઈ જાય જ નહીં. હવે આત્માનંદને ત્યાં કોઈ આવતા બંધ થયા તો પણ એમને દુઃખ થવા લાગ્યું. પણ કહેવાનું શું, મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજ બધી સેવા કરતા. 18 મણ ચીભડા લાવવાના હતા માથે મૂકી લેવા, આપણે જાણીએ છીએ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, મેં મનનું ધાર્યું બધું મૂકી દીધું. વચનામૃત મધ્યનું 58 મહારાજ સંપ્રદાયની પુષ્ટિ કેવી રીતે થાય એની વાત કરે છે. પોતાના સંપ્રદાયની પુષ્ટિ, પોતાના ઈષ્ટદેવ, એના ચરિત્ર, ઐશ્વર્ય, એના જે શાસ્ત્ર હોય એનાથી જ થાય. આ વાત કરતા કરતા મહારાજ બોલે છે મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને. તમે પણ, એટલે મુક્તાનંદ સ્વામી, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી અને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો અને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. મધ્યનું 58મું વચનામૃત. સ્વામી મહારાજની આજ્ઞાને માથે ચડાવે, કેવી ચડાવે? શ્રીજી મહારાજ ધામમાં જાય. મુક્તાનંદ સ્વામી કેટલા એક પછી એક શાસ્ત્રો લખ્યા જ કરે છે. એકવાર નિત્યાનંદ સ્વામી દર્શન કરવા આવે, સ્વામીને દંડવત કરે. સ્વામીએ જોયું મુક્તાનંદ સ્વામી ગ્રંથ લખે છે. ગ્રંથ લખતા લખતા કલમ હાથમાંથી પડી જાય છે. વૃદ્ધ અવસ્થા છે, શરીર અશક્ત બન્યું છે. નિત્યાનંદ સ્વામી બાજુમાં બેઠા, વિનંતી કરી, સ્વામી આપ વૃદ્ધ થયા છો, શરીર હવે અશક્ત છે, આપને આરામની જરૂર છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ગદગદિત થઈને બોલ્યા કે સ્વામી મને મહારાજે આજ્ઞા કરી છે, જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી તમે શાસ્ત્ર લખજો. એક વાતનું દુઃખ થાય યોગેશ ભગત, આપણા આદિગુરુ છે સ્વામીએ કેટલા શાસ્ત્રો લખ્યા પણ આજે શાસ્ત્રો કોઈ વાંચતા નથી. આપણે કંઈક તો કરવું પડશે ને. હવે એ શાસ્ત્રો પ્રકાશિત થાય, એ શાસ્ત્રો લોક હૃદય સુધી પહોંચે, લોકો સુધી પહોંચે, આપણે કંઈક ગુરુજીની આજ્ઞાથી એવો સંકલ્પ કરીશું એકાદ વખત કે સ્વામીના વિરચિત શાસ્ત્રો એ પ્રકાશિત થાય. મરતા સુધી, છેલ્લા શ્વાસ સુધી સ્વામીએ મહારાજની જે આજ્ઞા પાડી, નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી આ ધર્માખ્યાન નામનો ગ્રંથ આપ લખો છો ને, આપ આજ્ઞા કરો આ ગ્રંથ હું પૂરો કરીશ, હવે આપ આરામ કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સારું તમે આ ગ્રંથ પૂરો કરો તો મારું કાર્ય પણ હવે પૂરું થાય છે,
સ્વામીએ આજ્ઞા કરી, નિત્યાન સમયે ગ્રંથની સેવા ઉપાડી લીધી અને સ્વામીનું છેલ્લું કાર્ય જાણે કે પૂરું થયું. સ્વામીએ તુરંત દેહ છોડી દીધો. જેનું જીવન આજ્ઞામય રહ્યું, આખી જિંદગી સુધી આજ્ઞામય રહ્યું, પોતાના ઈષ્ટ એની જે આજ્ઞા હતી, જેવી આજ્ઞા હતી એવી જ રીતે જેણે જીવન જીવ્યું. વંદન કરીએ આવા મુક્તાનંદ સ્વામીના ચરણોમાં. મધ્યનું વચનામૃત 62મું, દાસત્વ ભક્તિવાળા ભક્તોને યાદ કરતા, આત્યંતિક કલ્યાણ માટેના 3 સાધનની વાત કરતા, દાસત્વ ભક્તિની વાત કરી અને એમાં મહારાજે યાદ કર્યા. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામીનું દાસત્વ પણ કેવું છે આજ વચનામૃતમાં દેખાઈ જુઓ. અને આ 3 અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે. આટલી મોટી સભામાં મહારાજ મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતને એમ કહે કે આ વાત અમે સ્વામી માટે કરી છે, સ્વામીની કેટલી સરળતા હશે, કેટલી સરળતા. અને મહારાજ શું બોલ્યા સાંભળો. અને મુક્તાનંદ સ્વામી ઉપર અમારે ઘણું હેત છે, ઘણું હેત છે, ઘણું હેત છે. વિચારો, અરે કેટલી વાતો કરીએ સ્વામીની. ચાતુર્માસ શરૂ થાય છે, મહારાજ બધાને નિયમ આપે છે અને નિયમમાં સંતો ભક્તો કોઈ 50 માળા, 100 માળા, 200, 500 માળા. મુક્તાનંદ સ્વામી મોટા સંતતા, પ્રથમ સંતતા, સૌથી છેલ્લે મહારાજે હાથ જોડીને પૂછ્યું, સ્વામી આપ શું નિયમ લેશો? સ્વામીએ 50 માળાનો નિયમ લીધો. બધા સંતોને કુતૂહલ થયું કે સ્વામી તો મોટા છે, કોઈ સેવા હોય નહીં, સમય જાજો હોય, 50 જ. આપણી બુદ્ધિ ટૂંકી છે ને, આપણે દરેક જગ્યાએ ગણિત કરીએ છીએ ને, આ જ પ્રોબ્લેમ છે ને. મહારાજને થયું રહસ્ય ખોલવું પડશે. એ જ વાત મહારાજે પ્રશ્ન પૂછી, પોતે મહારાજે પૂછી સ્વામીને, જે સંતો ભક્તોના મનમાં હતું. મુક્તાનંદ સ્વામીના વચનામૃતમાં કેટલા બધા પ્રશ્નો છે, સૌથી જાજા પ્રશ્નો છે. આજે ઘણાક લોકો અણસમજુ, સત્સંગમાં પણ એવા અણસમજુ છે. સત્સંગમાં પણ એટલે તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, પક્ષપાતે કરીને જેવું ભૂંડું થાય એવું કોઈ વાતે કરીને ભૂંડું નથી થતું. આજે સત્સંગમાં નાના મોટા પક્ષપાતે કરીને મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવી એવી ટીકા ટિપ્પણી થાય, આપણને એટલું બધું દુઃખ થાય કે તમારે જે વાતનું પ્રતિપાદન કરવું છે ભલે કરો, અમે સંમત છીએ. પણ મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંત, ભગવાન જેમને ગુરુસ્થાને માનતા રાખતા એવા સંત, એવા સંત વિશે તમે આવું બોલો એમાં કોઈનો રાજીપો નથી. નથી મહારાજનો, નથી મોટા પુરુષોનો, નથી સંતો ભક્તોનો. વાતો કેવી કરે? મુક્તાનંદ સ્વામીને કેટલો સંશય હતો એટલે પ્રશ્નો પૂછ્યા. ધિક્કાર છે આવા લોકોને, આપણે સાધુ છીએ બીજું શું બોલીએ. પણ મુક્તાનંદ સ્વામીએ જો આ બધા પ્રશ્નો ન પૂછ્યા હોત તો આ વચનામૃત જેવા દિવ્ય ગ્રંથની પ્રાપ્તિ ન થઈ હોત. ગાયમાં દૂધ છે પણ એ દૂધ વાછડાને જોઈને ગાય છોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગીતારૂપી અમૃત હતું પણ અમૃતનું પાન કરે એવું પાત્ર અર્જુન જ્યારે મળે છે ને, એટલા માટે કહેવાય છે ને, દુગ્ધમ ગીતામૃતમ મહત, ક્યારે મળ્યું કે અર્જુન રૂપી વત્સ જ્યારે મળ્યો ત્યારે. એમ મુક્તાનંદ સ્વામી જેવું સુપાત્ર જ્યારે પ્રાપ્ત થયું ને, ત્યારે આપણને વચનામૃત જેવો દિવ્ય ગ્રંથ મળ્યો છે. સાગર, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, એના પાને પાને સત્સંગનો ઇતિહાસ નોંધાયેલો પડ્યો છે ને, જે જાગૃત થયો છે. આજે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જાણીએ છીએ ત્યારે લાગે કે મુક્તાનંદ સ્વામીની જે મહત્તા, જે ગરિમા, જે મહિમા હોવો જોઈએ ને, એ સમજવામાં બહુ ઉણપ રહી ગઈ છે, બહુ ઉણપ રહી ગઈ છે. આપણે કોઈને દોષ નથી દેવો. જે ટીકા કરનારા છે, જે નેગેટિવ બોલનારા છે, એની સામે પણ આપણો આક્રોશ નથી. પણ વાલા ભક્તો, આપણે જાગીએ, આ બધી વાતો એક એક લોકો સુધી, એક એક સમાજ સુધી, એક એક ભક્ત સુધી પહોંચાડીએ, આ કરવાનું છે. મુક્તાનંદ સ્વામીનું દાસત્વ પણ કેવું છે? ભરી સભામાં મહારાજ આવું કહી શકે? અને મહારાજને હેત પણ સ્વામી ઉપર કેવું? 50 માળાનું નિયમ લીધું. મહારાજે પૂછ્યું, સ્વામી આપ મોટેરા છો, ફક્ત 50 કરશો? નાના નાના સંતો 500-1000 માળાના નિયમ લે છે. ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ
એક એક મણકે આપની મૂર્તિનું અખંડ સ્મરણ કરું. 107 મણકા પૂરા થયા હોય, એક મણકો છેલ્લો બાકી હોય અને મૂર્તિની સ્મૃતિ તૂટી જાય તો એ માળાને હું ગણું નહીં. આવી રીતે મહારાજ હું દિવસમાં 1000-1500 માળા કરું ને ત્યારે માણ માણ અખંડિત માળા 50 થાય છે. આખી સભાનું મસ્તક ઝૂકી ગયું અને શ્રીજી મહારાજ એટલા રાજી થયા. મહારાજ એમ બોલ્યા, અમે નિયમ લઈએ છીએ, મુક્તાનંદ સ્વામીને ગાડામાં બેસાડીશું, ગાડું અમે ચલાવશું અને સ્વામીને સ્નાન કરવા માટે લઈ જશું, તાળીઓથી વધાવીએ, આવા મુક્તાનંદ સ્વામી. આવું મહારાજને હેત હતું. મુક્ત મુનિ સમ સંતન કે હો સર્વોપરિ હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કે હો સર્વોપરિ હમ જાનત તે હો. મુક્ત મુનિ સમ સંતન કે હો મુક્ત મુનિ સમ સંતન કે હો સર્વોપરિ હમ જાનત તે હો. સર્વોપરિ હમ જાનત તે હો. મહાત્મ કે ગુણ હે અધિકાઈ, મહાત્મ કે ગુણ હે અધિકાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ. આવા મુક્તાનંદ સ્વામીને આપણે વંદન કરીએ. ભગવાન શ્રીહરિ સાધુતાની વાત કરતા સાગર ગ્રંથમાં એમ કહે, આવા સર્વશ્રેષ્ઠ, આવા સર્વોપરિ, આવા સાધુતાના દીવા દાંડી સમાન સંત એટલે મુક્તાનંદ સ્વામી છે, જેમાં મહાત્મ્યનો ગુણ સર્વાધિક રહ્યો છે અને એ પણ મહિમા ચડતો ને ચડતો. મહિમા એવો છે, આજે સમજાય ને એવો કાલે ન સમજાય. આપનું ધાર્યું થાય ને ત્યારે મહિમા વધી જાય, એમાં આપણને માનપાન મળે ત્યારે તો મહિમા સોળે કળાએ ખીલે અને આપણું માન સચવાય નહીં, આપણું ધાર્યું થાય નહીં, ત્યારે આપણો મહિમા છે ને મુરઝાઈ જાય છે. મુક્તાનંદ સ્વામીની વાતો આપણે વારંવાર સાંભળી, ચડતો ને ચડતો રંગ એટલે શું, એમનો મહિમા ચડતો ને ચડતો રહ્યો, એમની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા ચડતા ને ચડતા ક્રમે રહી. વચનામૃત અંત્યનું 33મું, એક બે નાની વાતો સાંભળી લઈએ. મહારાજ કેવી વાત કરે છે, કેવું સ્વામીને સર્ટિફિકેટ આપે છે. ધન દોલત સ્ત્રી અને પુત્ર, ધન દોલત સ્ત્રી અને પુત્ર ચાર વસ્તુ, એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ જાજા હોય નહીં. મહારાજે ના પાડી દીધી, મહારાજે ના પાડી દીધી, જાજા ન હોય, બહુ થોડા હોય, એમ કહીને વળી બોલ્યા છે. એવા તો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તેમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં. શ્રી હરિ જેને સર્ટિફિકેટ આપતા હોય એવા સંત એની કેટલી વાતો કરે. મુક્તાનંદ સ્વામીને આપણે યાદ એટલા માટે કરીએ છીએ, આ તો સાગર છે, આપણે આ સાગરનું પાન ન કરી શકીએ, આ સાગરનું આચમન કરી શકીએ, આ સાગર એના દર્શન કરી શકીએ, એનો મહિમા સમજી શકીએ. મુક્તાનંદ સ્વામીનું સંપૂર્ણ યશગાન કરવું, એમના જીવનનું રસપાન કરવું એ શક્ય નથી, પણ સ્વામીનું જ્યારે પ્રાગટ્ય પર્વ આવી રહ્યો છે એ પ્રસંગે આપણે સ્વામીને યાદ કરી શ્રીજી મહારાજે સ્વમુખે સર્વોપરી સંત કહ્યા. અરે એટલું જ નહીં, એકવાર નહીં, બે વાર નહીં, હરિચરિત્રામૃત સાગરમાં 18માં પૂરમાં, 14માં તરંગમાં 4થી પંક્તિ છેલ્લી ગાયેલી, મુક્તાનંદ મુનિ જે મુક્તાનંદ મુનિ જે સર્વોપરી રહે સંતયઃ,
मुक्तानंद मुनि जे सर्वोपरि रहे संतयः। मुक्तानंद मुनि जे सर्वोपरि रहे संतयः। रखे हमारी कछु गुरु मानत हमते मोबतन रखे हमारी कछु मुक्तानंद मुनि जे सर्वोपरि रहे संतयः। सर्वोपरि रहे संतयः। सर्वोपरि रहे संतयः। भगवान श्री हरि मुक्तानंद स्वामी ने सर्वोपरि संत सर्वश्रेष्ठ संत कहे छे। आवा सत्संगनी मा आपना आदिगुरु सद्गुरु वर्य मुक्तानंद स्वामीना चरणों में वंदन करी स्वामीना प्रागट्यना 263 वर्ष थई रह्या छे। आवो भक्तो आपणे साथे मळी मुक्तानंद स्वामीनुं स्मरण करिए। स्वामीना पावन प्रसंगे अखंड धुन चाली रही छे, धुनमां जोड़ाइए, बीजा बधा भक्तोने जोड़ावा माटे प्रेरणा करिए। स्वामीनो राजीपो छे, મહારાજનો કેટલો મોટો રાજીપો છે, પૂજ્યપાદ ગુરુજીનો આ સંતો ભક્તોનો આખા લોયાધામ પરિવારનો રાજીપો છે વાલા ભક્તો, ત્યારે આવો સ્વામીના ચરણોમાં વંદન કરી આજની આ કથાને પૂરી કરીએ। બોલો ઘનશ્યામ મહારાજની જય।